નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જનધલ સ્ટડીમાં આ અગાઉ આપણે ધોરણ નવના કવિઓ વિશે વાત કરી ચૂક્યા છીએ અને આજે આપણે ધોરણ દસ ના કવિઓની વાત કરવાના છીએ પણ એ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઈકોનને ક્લિક કરો જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે

તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે તેમની સામળસાનો વિવાહ હાર હુંડી મામેરું શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે એમના પદ પ્રભાતિયા તરીકે ઓળખાય છે ચાતુરિયો હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે હવે અગાઉ આગળ તો આપણે કંઈ જોતા નથી પરંતુ આ વૈષ્ણવજન એ ગાંધીજીનું અતિ પ્રિય છે અને આ જીવનમાં આપણા જીવનમાં બહુ જ ઉપયોગી છે માટે જોઈએ ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતી ભાષાના હૈયે અને હોઠે વસેલા છે એમાંનું વૈષ્ણવજન તો ગાંધીજીને અતિ પ્રિય છે એ કારણે ગુજરાત બહાર અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ એના લક્ષણો બતાવવામાં આવ્યા છે જે બીજાનું દુઃખ જાણે કોઈની પર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે બધાને માન આપે કોઈની નિંદા ન કરે મન વચન કર્મથી શુદ્ધ હોય બધા તરફ સંભાવ રાખનાર હોય પર સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ અસત્ય વચન ન બોલે બીજાના ધનને હાથ ન અડાડે મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યું હોય લોભ કપટ કામ ક્રોધ રહિત હોય તે ખરો સજ્જન છે અને એવા માણસના દર્શનથી આપણી તરી જાય છે તો બહુ સરસ મજાનું છે સાંભળી રાજો એકવાર રેસનો ઘોડો વર્ષા અડાલજા ઘણીવાર આવે છે વર્ષા અડાલજા વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્ત તરીકે કાર્ય કર્યું હતું રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા ગાંઠ છૂટ્યાની વેળા ગાંઠ છૂટ્યાની વેળા અણસાર ખરી પડેલો ટહકો રેત પંખી મારે પણ એક ઘર હોય ક્રોસ રોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે એ સાંજને ઉંબર વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે સીલવંત સાધુને ગંગા સતીનું છે સીલવંત સાધુને ગંગાબા કહડસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો આ ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો તેમની સમાધિ લેતા પહેલા તેમના શિષ્ય શિષ્ય એટલે કે પાનબાઈને બાવન દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી જે આજે ભજનો રૂપે પ્રચલિત છે વીજળીને ચમકારે મેરુ રે ડગે સિલવંત સાધુને ભક્તિ કરવી તેણે વગેરે ગંગા સતીના જાણીતા પદો છે ગંગા સતી યોગ ખૂબ આગળ વધેલા હતા જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરીને ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે ગંગા ભજનો પણ પ્રચલિત થયા હતા મેરુ તો ડગે પણ જેના મન ના ડગે વીજળીને ચમકારે મોતીડા પરોવો વગેરે વગેરે ભૂલી ગયા પછી ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી રઘુવીર દલસિંહ પ્રવાસ ચિંતન સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે અમૃતા વેણુવત્સલા ઉપરવાસ કથાયત્રી કથાત્રય લાગણી ગોકુળ મથુરા અને દ્વારકા સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે આકસ્મિક આકસ્મિક સ્પર્શ નંદી ઘર પ્રાણ તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે અશોક વન ઝુલતા મિનારા સિકંદરની સાની નાટકના અને ડીમ ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે સહસની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે તેમણે રણજીત રામ સુવર્ણ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો આ જ્ઞાનપીઠ પુરસ્કાર એમને કઈ કૃતિ બદલ તો કે અમૃતા બદલ મળેલો છે દીકરી અશોક ચાવડા બેદિલ દીકરી અશોક ચાવડા

ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે વાયરલ ઇન્ફેક્શન ગુણવંત શાહ ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે તેમને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અમેરિકાની મેસીગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપેલી હતી કાર્ડિયોગ્રામ રણ વગડાને તરસ ટહુકાની વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે બિલ્લો ટીલ્લો ટચ જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે ગાંધીના ચશ્મા રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું સાહિત્ય મહાકાવ્ય તેમના વિચાર વ્યક્તિ ચિંતનના ગ્રંથો તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે તેમને રંજિત રામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે હું એવો ગુજરાતી વિનોદ જોશી હું એવો ગુજરાતી કેવો જોઈએ વિનોદ હરગોવિંદ દાસ જોશી નું વતન બોટાળ છે તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે ગીત દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે ઝાલર વાગે જૂઠડી શેખંડી તુંડિલ તુંડિકા તેમના મહાકાવ્ય સંગ્રહો છે અભિભ્રેત નિવેશ રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયો છત્રી રતિલાલ બોરીસાગરની છત્રી રતિલાલ બોરીસાગર રતિલાલ મોહનલાલ બોરીસાગર એમના પિતાનું નામ મોહનલાલ એમનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા ત્યારબાદ ગુજરાત કરતા ત્રેસઠ થયા રતિલાલ બોરીસાગર વગેરે તેમના હાસ્ય લેખનો નોંધપાત્ર સંગ્રહ છે તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે બાળવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે આ છત્રી એ હાસ્ય નિબંધ છે માધવ ને દીઠો છે ક્યાય માધવ ને દીઠો છે ક્યાંય હરીન્દ્ર દવે હરિન્દ્ર જયંતિલાલ દવે નું ખંભરા કચ્છમાં તેઓ વ્યવસાય પત્રકાર હતા કવિતા નવલકથા નાટક વિવેચન નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા મૌન સૂર્યોપનિષદ હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે તેઓ મુખ્યત્વે કવિ છે તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે અગનપંખી પડના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી દિલ્હીનો એવોર્ડ એનાયત થયા છે ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર મહેન્દ્રસિંહ તક્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે તેઓ વાર્તાકાર વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે તેમનું ભાત પાડે છે પ્રથમ નામના વિવેચન સંગ્રહ સંગ્રહ પોલિટેકનિક નામે વાર્તા અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા શું પ્રથમ નામનો વિવેચન સંગ્રહ પોલિટેકનિક નામનો વાર્તા સંગ્રહ અને રખડુ નામ રખડુનો કાગળ નામનો નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે અને ડાંગવનો અને જે રખડું કાગળમાંથી લેવામાં આવેલ છે આ રખડું કાગળ શું છે તો નિબંધ સંગ્રહ 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 છે છે એ વિવેચન અને વાર્તા શિકારીને શિકારીને કવિ કલાપી તેમનું મૂળ નામ સુરસીજી તક્ષી ગોહિલ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો કલાપીનો કેકારવ સંગ્રહમાંથી તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં હૃદય સ્થાને છે કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગંથ છે જ્યારે હિમાલયનો પ્રવાસ આપણે અગાઉ વાત કરી હતી કોનો છે કોમેન્ટ કરો તો કવિ કલાપી ચોપડાની ઇન્દ્રજાળ ચંદ્રકાંત પંડ્યા

બાનો ભીખુ ભાગ એક અને બે સુદામે એટલે કે યુરોપનો પ્રવાસ ઘડીક સંઘ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ વસાહતીઓનું વતન અમેરિકાનો પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે સાહિત્યિક તેમનું યોગદાન છે આ ચંદ્રકાંત પંડ્યાને ને ફરીથી જોવા મળશે તો સુદામે ડીઠી દ્વારમતી એ યુરોપનો પ્રવાસ ઘડીક સંઘ શ્યામ રંગનો શ્યામ રંગ એટલે આફ્રિકા યાદ રાખજો વસાહતીઓનું વતન એટલે અમેરિકાનો પ્રવાસ વતનથી વિદાય થતા જયંત પાઠક વતનથી વિદાય થતાં જયંતલાલ હિંમતલાલ પાઠકનો જન્મ પંચમહાલના ગોઠમાં થયો હતો તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી મર્મર સંકેત વિસ્મય મૃગયા અનુનય વગેરે કવિતા સંગ્રહો છે ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાઓનો ગ્રંથ છે શું ક્ષણોમાં જીવું છું પછી

સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો વડોદરાના મહારાજા યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે વડોદરા થઈ અને જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા હતા મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથા છે મરણોત્તર અને છિન્નપત્ર કોની નવલકથા છે સુરેશ જોશીની ગૃહ પ્રવેશ તેમનો વાર્તા સંગ્રહ છે જનાંતી કે ઇદમ વર્ષમ ઇતિ મે જેવા સંવેદના સભર નિબંધ સંગ્રહો છે કિંચિત ચિંતયામી મનસા અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે તેમણે રામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે બોલીએ ના કાંઈ રાજેન્દ્ર શાહ બોલીએ ના કાંઈ રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડ વંજના વતની હતા અને તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે ધ્વનિ માટે ધ્વનિ આંદોલન ઉદગીતિ શાંત કોલાહલ મધ્યમાં વિષાદનો સાદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે મોર પિંચ આંબે આવ્યા મોર જેવા બાળ કાવ્યોના સંગ્રહો છે એમણે કેટલાક પદ્ય રૂપકો એકાંકીઓ વાર્તાઓ અને અનુવાદો પણ આપ્યા છે ધ્વનિ કાવ્ય સંગ્રહમાં માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો રણજીત રામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે ગતિભંગ મોહનલાલ પટેલ મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે હવે પાટણવાળા આવ્યા વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે પ્રત્યાલંબન ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથ લઘુકથાઓના સંગ્રહ છે બંધન ડેડ એન્ડ હાસ્ય મરમર લાંછન તેમની નવલકથાઓ છે ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે મોપાનસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદક પુસ્તક છે મોહનલાલ ભાઈદાસ પટેલ એમનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથા છે દિવસો જુદાઈના થાય છે ગની દહીવાલા દિવસો જુદાઈના થાય છે અબ્દુલ ગની દહીવાલા તેમનું મૂળ નામ છે તેમનો જન્મ સુરતમાં થયો હતો તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હતો તેઓ દરજી કામ કરતા હતા તેમનું મહત્વનું પ્રદાન ગઝલમાં છે દેખાઈ આવે છે દિવસો જુદાઈના છે ગઝલ ગાતા ઝરણા મહેક મધુરપ ગનિમત અને નિરાંત તેમના ગઝલ મુક્તકના સંગ્રહો છે જસને સહાદત એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે પહેલો માળ ત્રિઅંકી નાટક છે અને દિવસો જુદાઈના જે ગુજરાત ભરમાં ખૂબ જાણીતી થયેલી છે પ્રેમની ગંભીરતા ઉદારતાને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂકી આપી છે આગળ નહીં જોઈએ ભૂખથી એ ભૂંડી ભીખ ભૂખથી એ ભૂંડી ભીખ પન્નાલાલ પટેલ પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી કે જે રાજસ્થાનમાં આવેલું છે ગુજરાત સાહિત્ય ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમને નામના મેળવી હતી વડામના મળેલા જીવ માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે ઓરતા તેમના વાર્તા સંગ્રહ વાર્તા સંગ્રહો છે એળે નહીં તો બળે એળે નહીં તો બળે માં નાટ્ય રચનાનો સંગ્રહિત છે તેમણે રંજિતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો માનવીની ભવાઈ બદલ બુકથી એ ભૂંડી ભીખ એક બપોરે રાવજી પટેલ એક બપોરે રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લવપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે તેમના ઉર્મિ કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટ છટાઓનું ચોટદાર ચિત્રણ છે સત્યાવીસ વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે વૃત્તિ અને વાર્તા તેમના વાર્તા સંગ્રહો છે વિરલ વિભૂતિ આત્માર્પિત અપૂર્વજી વિરલ વિભૂતિ આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો યુવા વયથી જ તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા તેમને ધરમપુરના શ્રી રાજચંદ્ર મિશનના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું છે પોતાનું જીવન તેમને સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે તેઓ શિબિરોનું સંચાલન કર્યું છે તેઓ સદગુરુ એકોજ માસિકના તંત્રી છે સદગુરુ એકોજ માસિકના તંત્રી આત્મર્પિત અપૂર્વજી આ ચાંદલ્યો લોકગીત છે અને જે ઝવેરચંદ મેઘાણીના રઢિયારી લેવામાં આવેલું છે હિમાલયમાં એક સાહસ જવાહરલાલ નહેરુ હિમાલયમાં એક સાહસ જવાહરલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની હતા વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર સંગ્રામના અગ્રણી બન્યા તેમને સાહિત્યમાં ખૂબ રસ હતો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પછી ગ્લિમ્પસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે તેમની દીકરીને સ્વતંત્રતા વિશે લખેલા ત્રીસ પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ અ ફાધર ઓફ હિઝ ડોટર નામથી થયેલું છે તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા ગુજરાત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયું હતું અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવન કથા મહાદેવમાંથી આ હિમાલય છે લઘુકાવ્યો રહીશમણિયાર મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે તેઓ એમડી એટલે કે બાળ રોગના નિષ્ણાત થયેલા છે એમડી બાળ રોગમાં નિષ્ણાત કાફિયા નગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળ તો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે અસ્તિત્વ અને વ્યક્તિત્વ ગઝલ રૂપ અને રંગ ગઝલનું છંદો વિધાન તેમના વિવેચનના ગ્રંથો છે બાળ ઉછેરની બારકડી તેમનું નોંધપાત્ર પુસ્તક છે કારણ કે બાળ રોગમાં નિષ્ણાત હતા બરકત વિરાણી બેફામ બેફામનું મૂળ નામ જિલ્લાના ગુલામસે ગામના કામગીરી બાદ નિવૃત્ત થયા ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે માનસર ઘટા અને પ્યાસ આગ અને અજવાળા તથા જીવતાસુર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે રસ સુગંધ ભાગ એક અને ભાગ બે નવલકથાઓ છે મુરલી ઠાકર ઠાકુર સોરી મુરલી ઠાકુર મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા સફર અને બીજા કાવ્યમાં તેમના કાવ્યો સંગ્રહાયેલા છે મેળો તેમના બાળ ગીતોનો સંગ્રહ છે પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથ થઈ છે નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજીભાઈ પાસેનું દેત્રોજ કે જેમનું વતન છે તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા કવિ વિવેચક વાર્તાકાર અને નિબંધકાર તરીકે જાણીતા હતા

આ વખતે પદ્મશ્રી પણ મળેલું છે જોરાવરસી દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે જોરાવરસી જાદવ દાનુભા જોરાવરસી દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે સંપાદન કરેલ કરેલું છે મરદ કસુંબલ રંગ ચડે આપણા કસબીઓ મરદાઈ માથા સાટે લોકજીવનના મોતી લોક સંસ્કૃતિમાં પશુઓ એમના લોક કળા અને લોકજીવનને જીવનને સ્પ્રસ્તા ગંથો છે વિચરતી જાતિની લોક કળાઓને એમને વાચા આપી અને વિવિધ પુરસ્કારો મળ્યા છે નદી વિયોગ પ્રફુલ્લ રાવર રાવલ નદી વિયોગ પ્રફુલ્લ જગજીવનદાસ રાવલનું વતન વિરમગામ છે ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું

ચૈતાલી બ બલકા બલાકાસ એમના મહત્વના કાવ્ય ગ્રંથો છે એમના ગીતાંજલિ કાવ્ય સંગ્રહને સાહિત્યનો વિશ્વ વિખ્યાત નોબલ પુરસ્કાર મળેલો છે પોસ્ટમાસ્ટર કાબુલીવાલા દીદી નષ્ટનીદ એમની ઉત્તમ વાર્તાઓ છે ઘરે બાહિરે અને ગોરા એમની વિશ્વ વિખ્યાત નવલકથાઓ છે ગુજરાતી અને તમામ ભારતીય ભાષાઓનું એમનું સાહિત્ય અનુવાદિત થયેલું છે મારી મારી બા બા શરીફા 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 ભાવનગર જિલ્લાના જીંથરી ગામના વતની છે પીએચડીનો અભ્યાસ કર્યો છે એમટીબી કોલેજમાં અને હાલ નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપિકા છે વિવેચક અનુવાદક સંપાદક તરીકે વિખ્યા છે ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર વાર્તા સંદર્ભ સંપ્રત્ય નવ નવલ વિશ્વ તેમના નોંધપાત્ર વિવેચન ગ્રંથો છે મન્ટોની વાર્તાઓ વિભાજનની વાર્તાઓ ઇન્તિઝાર હુસેનની વાર્તાઓ સ્ટેફાન સ્વાઇક વાર્તાઓ વાર્તાઓના તેમના અનુવાદો જાણીતા છે અગસર વજાહતના ઉર્દુ નાટક જેને લાહોર જોયું નથીના અનુવાદ માટે તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો અનુવાદ પુરસ્કાર એનાયત થયેલો છે સંપાદક તરીકે પણ તેમનું કાર્ય નોંધપાત્ર છે તો આ હતા ધોરણ દસ ના કવિઓની વાત હવે આગળના વિડીયોમાં આપણે ધોરણ ના કવિઓની વાત કરીશું જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ